સુખાવબોધે જનશે માંગલિકાય માને સંસાર હલા હલમોહ શાંદે રે ચિત્ત ચિંતય ચિરં ચરણો ગુરુર્વૈ પારં ગમિષ્યસિ યતો વવસાગરસ્ય પુત્રા કલત્રમિતરે નહિ તે સહાયા સર્વં વિલોકય સખે મૃગત્રેષ્ણિકાવં 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 ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ઓમ શાંતિ 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 અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે 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 અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ 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 માધવાનંદ હરે હરે સ્વઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે સ્વઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન 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 જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે સદગુરુ દેવની સનાતન ધર્મની આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની તાપી મૈયાની જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર પરમાદરણીય વેદાંતાચાર્ય બ્રહ્મચારીજી
તથા પ્રિય સજ્જનો, પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને શ્રવણ કરી રહ્યા છીએ. જે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર પરબ્રહ્મ પરમાત્મા આનંદ કર્ણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિની જે વિભૂતિ છે એ વિભૂતિ બતાવે છે, સંપત્તિ બતાવે છે. તો આપણે અત્યાર સુધી દેવી સંપત્તિના ગુણો, જે 26 દેવી સંપત્તિના ગુણો એ આપણે શ્રવણ કર્યા. કેમકે કાલે આપણે ટૂંકમાં બે છેલ્લે કહી દીધું કે અદ્રોહ અને અતિમાનિતા. તો દેવી સંપત્તિના ગુણો, જેને સંપત્તિ કહેવામાં આવે, સંપત, શાસ્ત્રકારો કહે છે, બોલો આપણે કોને સંપત કહીએ છીએ, સંપત્તિ કહીએ છીએ? રૂપિયા પૈસા હોય તો શું કહેવાય? એ બહુ ધન સંપત્તિ વાળો છે. ધન સંપત્તિ બોલો છો ને આપણે, તો એ ધન સંપત્તિ વાળો છે. અને જેની પાસે રૂપિયા નથી એને આપણે શું કહીએ છીએ? એ ગરીબ છે. રૂપિયા પૈસા વાળો જ્યારે શાસ્ત્રકારો કે છે સંપત્તિ કોને કહેવાય? વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ વિપદો વિસ્મરણ વિષ્ણુ સંપત નારાયણ સ્મૃતિ. વિપત્તિ કોઈ વિપત્તિ નથી, સંપત્તિ કોઈ સંપત્તિ નથી. વિપત્તિ કોઈ આવે, દુઃખ આવે, એ કોઈ વિપત્તિ નથી. કેમ કે દુઃખ તો એ આવવા વાળું છે ને જવા વાળું છે. આજ સુધી કોઈનું એ દુઃખ હંમેશા રહ્યું નથી અને રહેવાનું પણ નથી. એ જ રીતે સંપત્તિ આવે તો સંપત્તિ પણ હંમેશા કોઈની રહી નથી અને રહેવાની નથી. તો સાચી સંપત્તિ કઈ, સાચું હોય વિપત્તિ કઈ? તો શાસ્ત્રકારો કે છે વિપદ વિસ્મરણ વિષ્ણુ. વિપત્તિ જે છે ભગવાનનું એ વિસ્મરણ થઈ જવું. વિસ્મરણ એટલે ભૂલી જવું, ભગવાનને ભૂલી જવું, એ જ વિપત્તિ છે. અને સંપત્તિ કોને કહેવાય? સંપત નારાયણ સ્મૃતિ. અને નિત્ય પ્રતિદિન હાલતા ચાલતા બેઠતા ઉડતા એ ભગવાનનું સ્મરણ થાય એ જ સંપત્તિ છે. અને જો જીવનની અંદર સંપત્તિ, સાચી સંપત્તિ પ્રાપ્ત કરી હોય તો અહીંયા ભગવાને કહ્યું કે જે દેવી સંપત્તિ છે એ જ જીવને મોક્ષ દેવા વાળી છે. અને એ જીવ કે છે જ્યારે જન્મે ત્યારે એ જન્મતી વખતે જ એ સ્વભાવથી એના પૂર્વજન્મના પુણ્યને લઈ અને એ જન્મે છે. તો હવે નક્કી કરો, આપણું મનુષ્ય શરીર જે છે એ શેને માટે મળ્યું છે? એટલે રૂપિયા પૈસા રૂપી સંપત્તિ ભેગી કરવાને માટે, કે જે દેવી સંપત્તિના ગુણો છે એ જીવનની અંદર ધારણ કરવાને માટે. કેમ કે માનવ શરીર ધારણ કરવાનું ફળ શું? રામાયણની અંદર તુલસીદાસજી માનવ જીવન ધારણ કરવાનું ફળ બતાવતા કહ્યું છે કે દેહ ધરે કો ફલયહ ભાઈ ભજી રામ સબકા ફલ વિષય ન ભાઈ સ્વલ્પ સુખ અંત દુખદાઈ. આ બે એ પંક્તિમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે માનવ શરીર ધારણ કરવાનું ફળ છે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ. અને પરમાત્માની પ્રાપ્તિ એટલે પરમાત્માને મેળવવા. તો તમને પહેલા પણ કહ્યું હતું કે પરમાત્માને મેળવવાનું જ્યારે કહેવામાં આવે
એમનો છે કે પરમાત્મા નથી અને મેળવવાના છે. પ્રાપ્તસ્ય તસ્ય પ્રાપ્તિ ન હોય એને એ પ્રાપ્ત કરવાના હોય. આ તો પરમાત્મા તો બધાને મળેલા છે. બોલો, મળેલા છે કે મેળવવાના છે? જે બુદ્ધિની અંદર અજ્ઞાનતા છે, આમ તો હવે આપણને અજ્ઞાનતા પણ ન કહેવાય, કેમ કે આપણે બધા જાણીએ છીએ. કેટલા વર્ષથી સત્સંગ કરતા આવ્યા છીએ આપણે, બોલો, અને કેટલા વર્ષથી આપણે એ વેદાંતની કથા, ઉપનિષદની કથા એ સાંભળતા આવ્યા છીએ. પરમાત્મા નથી એટલે મેળવવાના છે એ અજ્ઞાનતા છે. ન હોય એને એ મેળવવાને માટે મહેનત કરવી પડે. એટલે જ વેદો કે છે તજ વિજિજ્ઞાસસ્વ, તમે એને જાણવાની જિજ્ઞાસા કરો. શું કરવું? મેળવવાને માટે નહીં, જાણવાને માટે જિજ્ઞાસા કરો. કેમ કે જે વસ્તુ નથી એને માટે એ મહેનત કરી અને પ્રાપ્ત કરવાની છે, મેળવવાની છે. સંસારની અંદર જે માયાના પદાર્થ છે, જે અનિત્ય પદાર્થ છે, જે મિથ્યા પદાર્થ છે, એને તો એ નથી અને મેળવવાના છે, એને માટે મહેનત કરવી પડે. અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જે મિથ્યા છે એ મિથ્યા પદાર્થને માટે ગમે એટલી મહેનત કરવામાં આવે તો પણ એ મળતા નથી. યાદ રાખજો, ઝાંઝવાનું જળ, બોલો, કેવું છે? મિથ્યા. એને માટે પીવાને માટે મહેનત કરીએ તો, દોડીએ તો મળે. એમ સંસારના પદાર્થનું સુખ મિથ્યા છે. એટલે માયાથી બનેલું જેટલો એ સંસારના પદાર્થ છે એ બધું એ મિથ્યા છે. પણ સંસારની અંદર જે પદાર્થ છે, અનિત્ય પદાર્થ, એને માટે તો એ કરવું પડે. કેમ કે વેદો પણ કહે છે કે નાસ્તકૃત કૃતે ન, જે અકૃત છે, કૃતેન કર્મણા નાસ્તિ, એ કર્મથી પ્રાપ્ત થઈ શકતું નથી, કર્મથી મળતું નથી. જે અકૃત છે, અકૃત એટલે જેને માટે કંઈ કરવાનું નથી, એટલે એને માટે શાસ્ત્રકાર કહે છે કે છે જ છે ને છે. જે ન હોય એને માટે એ ક્રિયા કરવી પડે, કર્મ કરવું પડે. એટલે એટલે જ વેદો કહે છે પરીક્ષ લોકાન કર્મચિત્તાન, કે સર્વપ્રથમ પહેલા તમે સંસારની અંદર કર્મની પરીક્ષા કરો. શું કરો? બોલો. પરીક્ષા તો કઈ રીતે પરીક્ષા કરવાની? પરીક્ષ લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયાત. અને જો એ કર્મની પરીક્ષા કરવામાં આવે તો એને વૈરાગ્ય થઈ શકે. શું થાય? નિર્વેદ એટલે વૈરાગ્ય, કે જેને માટે હું એ મહેનત કરું છું એ મહેનત કરવાથી મળશે. પણ કેવું મળશે? નિત્ય મળશે કે અનિત્ય? મહેનત કરવાથી, કર્મ કરવાથી મળે તો કેવું મળે? નિત્ય કે અનિત્ય એ તો ખબર નથી ને, નક્કી બધાને ખબર છે. હા, બોલે છે અનિત્ય, બરોબર. તો બધાને એમ થઈ છે કે હામા વાળા બોલે, એમ નથી બોલતા, પણ બધા આપણે બોલીએ છીએ અનિત્ય. તો બોલો, નક્કી કરો, તમે બધા બુદ્ધિશાળી છો કે બુદ્ધિ વગરના? અને બુદ્ધિ વગરના કહેતો તેમ શું કરો? હું નથી કહેતો, હો તમને, હું તમને બધા બુદ્ધિશાળી જ કહું છું. તો જો વિચાર કરવામાં આવે, બોલો, નિત્યમાં સુખ હોય કે અનિત્યમાં? ચમા હોય,
નિત્યમાં. આપણે સુખી થવું છે કે દુઃખી? જાજા ભાઈ કે બધાને, બાળકથી તે વૃદ્ધ સુધી એ ઘડા સુધી, રાજાથી રંક સુધી, કીડીથી તે બ્રહ્મા સુધી, બધા જ સુખ સુખી થવાને માટે ઈચ્છા કરે છે અને સુખી થવાને માટે પ્રયત્ન કરે છે. જેમ કીડી છે એ પણ, કીડી સવારથી સાંજ સુધી એ પણ મહેનત કરે છે. શેને માટે? સુખી થવાને માટે. એટલે રસ્તામાં એ કીડી નીકળી અને પાણી આવ્યું તો શું થઈ જાય? એને ખબર નથી કે હું જઉં છું સુખી થવાને માટે, પાણીમાં હું વહી જઈશ. એમ અનિત્યમાં બોલો, સુખ હોય કે દુઃખ હોય? શું હોય? દુઃખ હોય. હવે આપણે દુઃખી થવું છે કે સુખી થવું છે? હમણે કીધું કે સુખી થવું છે, કેમ કે અનિત્યમાં સુખ હોય કે નિત્યમાં? નિત્યમાં. અને મહેનત કરી છે નિત્યને માટે કે અનિત્યને માટે? એને માટે વેદો કે છે, જો આ વિચાર કરવામાં આવે, પરીક્ષ લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયાત, તો એ મનુષ્યના મનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે. કઈ રીતે? તો નાસ્તકૃત કૃતે ન, જે નાસ્તે અકૃત, અકૃત એટલે પરમાત્મા, કૃત એટલે એ વસ્તુ, સંસારના પદાર્થો, માયાના પદાર્થો જે ઉત્પન્ન થાય, એ જે અકૃત છે એ પરમાત્મા, એ કૃત્યન કર્મણા નાસ્તી. જે પરમાત્મા છે એ કર્મ કરવાથી મળતા નથી. પરમાત્મા સુખરૂપ છે કે સંસારના પદાર્થ સુખરૂપ છે? બોલો, નક્કી કરો. હે પરમાત્મા. હવે આપણે સુખી થવું છે કે દુઃખી? તો વેદો કે છે, તમે સંસારમાં પેલા કર્મની પરીક્ષા કરો. એટલે કર્મ ન કરશો એમનો આમ જ છો. કર્મ તો એ બધાને કરવાના છે, પણ એટલું એ યાદ રાખવાનું કે કર્મ કરવાથી મને નિત્ય નહીં મળે. નિત્ય તો એ આપણી પાસે છે, છે ને છે. કર્મ કરવાથી મળશે, કેમ કે ભગવાને પણ ગીતાની અંદર કહ્યું છે, કર્મણેવાધી કારસ્તે મા ફલે સુ કદાચન. હે અર્જુન, તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. જેમ સમજો, અર્જુનનું કર્મ છે યુદ્ધ કરવું. શું કરવું? કેમ કે અર્જુનજી ક્ષત્રિય છે અને ક્ષત્રિયનું એ કર્મ છે, ધર્મ છે યુદ્ધ કરવું. અને એમાં પણ યુદ્ધ એ અધર્મનું એ આવે ને, અને ધર્મનું આવે. અને અહીંયા અર્જુનને માટે એ ધર્મ યુદ્ધ છે, અધર્મનું યુદ્ધ નથી. અત્યારે એક દેશ બીજા દેશને દબાવવા માટે કરે એ અધર્મ છે. ત્યારે અર્જુનને માટે એ ધર્મ છે, કેમ કે અર્જુનજીનો એ પિતાની સંપત્તિ એ અર્જુનને લેવાની છે. પિતાની સંપત્તિ એ પુત્રનો એ ધર્મ છે, પિતાની સંપત્તિ લેવી. બોલો, પુત્રનો શું ધર્મ છે? પોતાના પિતાની સંપત્તિ લેવી એ ધર્મ છે. અને અર્જુનજીને એ પોતાના પિતાની સંપત્તિ લેવાને માટે જે આડું આવે, આડા આવે, એની સાથે યુદ્ધ કરવાનું છે. તો આડા કોણ આવે છે? કોણ? હે? કૌરવો, અધર્મી લોકો, દુષ્ટ લોકો. અને એને મારવાના છે, એની સાથે યુદ્ધ કરવાનું છે. તો જેમ અર્જુનને એ ધર્મનું યુદ્ધ છે, એમ આપણે પણ એ યુદ્ધ કરવાનું છે. કરવું છે ને? કયું યુદ્ધ? તો પોતાના પિતાની સંપત્તિ લેવી. હવે આપણા બધાના પિતા કોણ છે? હે પરમાત્મા. તો પરમાત્મા સુખરૂપ છે કે દુઃખરૂપ છે? સુખરૂપ. તો પરમાત્મા
સુખરૂપ છે, અને એ પરમાત્માનું સુખ લેવું એ પુત્રનો ધર્મ છે. આપણે જે સુખ લઈએ છીએ એ કયું સુખ લઈએ છીએ? સાચું સુખ કે ખોટું સુખ? અને પોતાનું સુખ કે પારકું સુખ? પારકું. તો પરમાત્માનું સુખ લેવું એ પ્રત્યેક પુત્રનો, માનવનો, આપણો એ ધર્મ છે. હા, એ આત્મા પરમાત્માનું સુખ લેવામાં એ આડું કોણ આવે છે? આવે છે? કોઈ નહીં આવતું. માણા આવે. કયા માણા? માયા આવે. માયા, કામ, ક્રોધ, લોભ, મોહ. અને એ કામ, ક્રોધ, લોભ આડા આવે છે, એની સાથે યુદ્ધ કરવાનું છે, એને મારવાના છે. એટલે ભગવાને આગળ એ અર્જુનને એ જ કહ્યું છે, જય શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. હે અર્જુન, જે આડું આવે છે પિતાની સંપત્તિ લેવામાં, એ કામ ક્રોધનો તું નાશ કર. કોણ નાશ કરવાનો? જય શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. સંશયમ સિદ્ધિ ચિત્વેનમ સંશયમ સિદ્ધિ માં તિષ્ઠો તિષ્ઠ ભારત. હે અર્જુન, જે સંશય આડો આવે છે એનો તો નાશ કરે. આપણને સંશય આડો આવે છે? નથી આવતો. કયો સંશય? તમને કોઈને સંશય થતો જ નહીં હોય ને? કે થાય છે? મહારાજ કહે છે એ આત્માનું સુખ લો, અને મન કહે છે કયું? શરીરનું સુખ લો, પુત્રનું સુખ લો, રૂપિયા પૈસાનું સુખ લો, ગાડીનું સુખ લો, એ બંગલાનું સુખ લો, ફરવાનું સુખ લો. પણ એ સુખ કેટલો સમય? શરીરનું સુખ કેટલો સમય? પુત્રનું સુખ કેટલો સમય? એ ગાડીમાં બેસવાનો સુખ કેટલો સમય? ફરવાનું સુખ કેટલો સમય? અહીંથી તમે બે ત્રણ દિવસ કદાચ ઊંટી ફરવા જાઓ તો ફરીને પછી આનંદ તો આવે, તો એને રોકે. આનંદ આવે એટલે રોકે પાછા આવતો અવતારો ઘરે. કેમ? ત્યાં તો આનંદ આવે જ છે ને. એની માટે પોતાનું એ જે સુખ છે પોતાના હૃદયની અંદર છે, અને પોતાના પિતા આત્મા પરમાત્માનું સુખ છે, અને એ લેવું. તો જો એ વિવેક દ્વારા એ વિચાર કરવામાં આવે કે અકૃત કૃતેન કર્મણા નાસ્તિ, કે જે અકૃત પરમાત્મા છે એ કૃતેન કર્મણા નાસ્તિ, કર્મ કરવાથી મળતું નથી. તો જો એ પરીક્ષા કરે તો એ વૈરાગ થાય, અને વૈરાગ થાય તો શું કરવું પછી? પરીક્ષ લોકાન કર્મ ચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયાત નાસ્તકૃત કીર્તેન સ ગુરુમેવા બી ગચ્છેત સમિત પાણીયમ સોત્રીમ બ્રહ્મ. કમસે કમ કે ગુરુને શરણે જવું, અને એમાં પણ વેદો કે ગુરુને શરણે જવું. કેવા ગુરુને શરણે જવું? તો એ સોત્રી અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવાથી એ લાભ પ્રાપ્ત થઈ શકે. જે આગળ ભગવાનની ગીતાના ચોથા અધ્યાયની અંદર પણ કહ્યું છે, એવા ગુરુની પાસે જાઓ. કેવા ગુરુ? તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાની ન તત્વદર્શી ન. જે જ્ઞાની ન તત્વદર્શી ન. જ્ઞાની એટલે જેને શાસ્ત્રનું જ્ઞાન હોય, અને જેને તત્વ એટલે બ્રહ્મની અંદર જેને નિષ્ઠા હોય, તત્વદર્શ. જગતની અંદર એક જ બ્રહ્મ તત્વ છે, કે એ બ્રહ્મની અંદર જે નિષ્ઠા જેને હોય એ બીજાને બ્રહ્મની અંદર નિષ્ઠા કરાવી શકે. જેને તરતા આવડતું હોય એ બીજાને તારવા જાય તો તારી શકે, પણ જો તરતા ન આવડતું હોય તારવા જઈએ તો. એને માટે ભગવાન કહે છે કે જો દેવી સંપત્તિના ગુણો હોય તો મનુષ્ય શરીર મળ્યું છે એને માટે, કઈ સંપત્તિ મેળવવાને માટે? કેમ કે પરમાત્માની પ્રાપ્તિને માટે. પરમાત્મા જ એ ઉત્તમમાં ઉત્તમ સંપત્તિ છે, એ જ માનવ જીવનની સાર્થકતા છે, એ જ માનવ જીવનનું એ ફળ છે, એ જ માનવ જીવનનું એ લક્ષ્ય છે,
અને એ જ માનવ જીવનનો ધ્યેય છે. ધ્યેય છે, ધ્યેય કોણ? સાધન છે અને એ ધ્યેય છે. તો શરીર સાધન છે અને પરમાત્મા એ ધ્યેય છે. સાધન અને ધ્યેય કહો કે સાધ્ય કહો, શરીર સાધન છે અને પરમાત્મા એ સાધ્ય છે, કે સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ થઈ શકે. તો મનુષ્ય શરીર દ્વારા એ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. એને માટે જો મનુષ્ય શરીર ધારણ કરવાનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ, અને એ પરમાત્માની પ્રાપ્તિને માટે દેવી સંપત્તિના ગુણો જે આપણે ભગવાનના મુખારવિંદથી એ 26 પ્રકારના એ દેવી સંપત્તિના ગુણોને આપણે શ્રવણ કર્યા, તો આપણું જીવન હવે એ દેવી સંપત્તિથી એ ભરપૂર ભરાય જાય એવા એ દેવી સંપત્તિના ગુણો. એમાં પણ એ તમને પહેલાં કહ્યું હતું કે બ્રહ્મચારી, ગ્રસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી. તો જેમ પહેલાં તણે અભયમ, સત્ત, સંશુદ્ધિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિતિ આ 3 સાધન છે એ ઉત્તમ કોટિના જે મહાપુરુષો છે એને માટે, સંન્યાસીઓ માટે છે. એવા એ ગુણો, દેવી સંપત્તિના ગુણો એમાં એ જોવામાં આવે છે. અને ત્યાર પછી દાનમ દમસ્ય યજ્ઞસ્ય, આ દામ, દાન ઇન્દ્રિયોનું દમન અને યજ્ઞ એ શેમાં જોવામાં આવે છે? બ્રહ્મચારી, સંન્યાસી, પછી ગ્રસ્થ, ગ્રસ્થમાં, અને પછી આગળ સ્વાધ્યાય એ બ્રહ્મચર્ય અવસ્થામાં, જે બ્રહ્મચર્ય અવસ્થાની અંદર એ સ્વાધ્યાય એ થઈ શકે, વિદ્યા પ્રાપ્ત થઈ શકે. અને તપ જે છે એ વાનપ્રસ્થ આશ્રમની અંદર, કે જીવનની અંદર વાનપ્રસ્થ આશ્રમની અંદર એ તપસ્યા કરી, ઇન્દ્રિયોનો સંયમ કરી અને મનને, ઇન્દ્રિયોને પરમાત્મામાં જોડવાને માટે અભ્યાસ કરો. આ પ્રમાણે 1 શ્લોકની અંદર બ્રહ્મચારી, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસીને માટે બતાવ્યું. અને તમે કહે છો તો હજી તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને તો બતાવ્યું નથી. તો આગળના જે આપણે અહિંસા, સત્ય, મક્રોધ, ત્યાગ, શાંતિ, રપેશુનમ, દયા, ભૂતિશ, લોલુપ્તમ, માર્દમ હિ રજાપલમ, એ 11 જે સંપત્તિ છે એ બ્રાહ્મણોને માટે છે. એ બ્રાહ્મણના જીવનની અંદર આ 11 દેવી સંપત્તિના ગુણો એ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી તેજ, ક્ષમા, ધૃતિ, આ 3 સાધન એ ક્ષત્રિયની અંદર પ્રાપ્ત થઈ શકે જોવામાં આવે છે. તેજ, ક્ષમા, ધૃતિ. અને આગળ શૌચમ, અદ્રોહ, આ વૈશ્યની અંદર એ જોવામાં આવે છે, વૈશ્યને માટે છે. અને અતિ માન્યતા, છેલ્લું એ સાધન છે એ શુદ્રને માટે છે, કે કોઈ પણ સમયે, કોઈ પણ વખતે અતિ માનની જરૂર રાખવી નહીં, કેમ કે જો એ માન રાખે તો એ કરી શકે નહીં. આ પ્રમાણે ભગવાને કહ્યું કે ભવંતિ સંપદમ દેવી અભિજાતસ્ય ભારત, હે ભારત, આ એ જન્મથી જ, મનુષ્ય જન્મ જ્યારે ઉત્પન્ન થાય ત્યારથી જ એને આ દેવી સંપત્તિના ગુણો. એટલે તું કહેશે એ દેવી સંપત્તિના ગુણથી એ જન્મો છું, એટલે દેવી સંપત્તિના ગુણોનું જીવનની અંદર આપણે પણ મનુષ્ય શરીર મળ્યું છે, તો એને માટે દેવી સંપત્તિના ગુણોને ધારણ કરવાને માટે પુરુષાર્થ કરતો રહેવો જોઈએ. ધીરે ધીરે કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, કેમ કે માનુષ્ય શરીર ધારણ કરવાનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. કેમ કે માનવ શરીર ધારણ કરવાનું ફળ વિષય સુખ નથી, કેમ કે ઈશતન કા ફળ વિષય ન ભાઈ, સ્વલ્પ સુખ અંત દુઃખદાયી, કે માનવ શરીર ધારણ કરવાનું ફળ વિષય સુખ નથી, કેમ કે વિષય તો આજે છે અને કાલે નષ્ટ થવાના છે. 4 દિવસની ચાંદની ફિર અંધેરી રાત, કેમ કે જે શરીર મળ્યું છે એ શરીર વિષય સુખને માટે મળ્યું નથી. વિષય સુખ તો જન્મો જન્મ મળ્યા છે, મળે છે ને મળવાના છે, કેમ કે વિષય સુખ કછ દુર્લભ નહીં,
વિષય સુખ તો દુર્લભ નથી, વિષય સુખ તો એ જન્મો જન્મ મળ્યા છે ને મળે છે, એવો કોઈ જન્મ નથી, કોઈ યોની નથી કે એમાં વિષય સુખ ન મળે. વિષય સુખ તો સમજો ને, ખાવું પીવું ને ઊંઘી જવું. જ્યારે શાસ્ત્રકારોએ કહ્યું છે આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મે તત્ પશુભી નરાણમ જ્ઞાનમ હિતેશામ અધિકમ વિશેષમ જ્ઞાને નહીના પશુભી સમાના. કોઈ કોઈ પ્રતની અંદર, કોઈ પણ પુસ્તકની અંદર પાછા એક શબ્દ પંક્તિ જુદો, ધર્મે નહીના પશુભી સમાના. કોઈ માલિક હોય જ્ઞાને નહીં ના પશુભી સમાના, અને કોઈ માલિક હોય કે ધર્મે નહીં ના પશુભી સમાના. પણ જ્ઞાન કહો કે ધર્મ કહો કોઈ ભેદ નથી, કેમ કે મનુષ્ય જન્મથી જ એ ધર્મનું પાલન થઈ શકે છે અને મનુષ્ય જન્મમાં જ એ જ્ઞાન થઈ શકે છે. બીજા કોઈ જન્મની અંદર એ ધર્મનું પાલન થઈ શકતું નથી, અને કોઈ પણ જન્મની અંદર કોઈ પણ શરીરની અંદર જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. કેવળ મનુષ્ય જન્મની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે અને ધર્મનું પાલન થઈ શકે છે. તમને પહેલાં પણ કહ્યું હતું કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તો હવે આપણું છે જે શરીર છે એ જેને માટે છે, વિષય સુખ માટે નથી. તો પરમાત્માની મહતી અનુકંપાથી ભલે આપણે બીજું જાજુ ન કરી શકીએ, પણ કમસે કમ જેમ આ પવિત્ર ચાતુર્માસની અંદર, અને એમાં પણ એ પવિત્ર મહાદેવજીનો મહિનો, મહાદેવજી મહિનો કહેવાય, તો ધીરે ધીરે પશુતા છોડવાને માટે બોલો કેટલા વાગ્યા આપણે જાગતા હશું, અને કેટલા વાગ્યા આપણે ગુરુ ગીતાનો પાઠ કેટલા કરતા હશું દરરોજ. આપણે બધા કરીએ છીએ ને, આ તો જે ન કરતા એને કહો છો, તેમ બધા કરો જ છો. જે ગુરુ ગીતા છે એ ભગવાન શંકરે ભવાની પાર્વતી માતાને બતાવી છે, અને એક એક શબ્દ એક એક શ્લોક એ મંત્ર સમાન છે. એક એક શ્લોક એ મંત્ર સમાન છે, અને ગુરુ ગીતાનો એ જપ કરવાથી એમાં ભગવાન શંકરે બતાવ્યું છે કે અનંત ફલમ આપનોતી ગુરુ ગીતા જપે ન તું. હે દેવી, ગુરુ ગીતાના પાઠનો એ જપ કરવાથી, નિત્ય પ્રતિદિન જપ કરવાથી અનંત ફલ આપનોતી. કેવું ફળ મળે? પણ હવે સવારમાં શું કરવું પડે છે? ઉઠવું પડે છે, એ તકલીફ છે. તો મનુષ્ય શરીર મળ્યું છે એ ઊંઘવાને માટે મળ્યું નથી. જન્મો જન્મથી ઊંઘ તો તું આવ્યો, પ્રભુ ભજવાનો તને લાગ ન ફાવ્યો, પ્રભુ ભજવાનો તને લાગ ન ફાવ્યો. વાતો ના વાયદા હવે કરીશે ના, વાતો ના વાયદા હવે કરીશે ના, દીધેલા કોલને જોજે ભૂલીશે ના. ઊંઘ મને ઊંઘમાં બધું ગુમાવ્યો, મેળવેલું ધન તે ધૂળમાં મિલાવ્યો, મેળવેલું ધન તે ધૂળમાં મિલાવ્યો. દીવો છે હાથમાં ને કોઈ પડીશે ના, દીવો છે હાથમાં ને કુવે પડીશે ના, દીધેલા કોલને જોજે ભૂલીશે ના. તો એને માટે મનુષ્ય જન્મ મળ્યો છે તો એ જાગવાને માટે, અને કમસે કમ વાતો તો આપણે કરીએ છીએ, વાયદા કરીએ છીએ કે સ્વામીજી મારા ચાતુર્માસમાં આવવાના છે, જઈશું. શું કહેતા હતા આપણે? જઈશું. તો હવે ચાતુર્માસના કેટલા દિવસ ગયા? હે, 15 દિવસ તો જતા રહ્યા, અને 15 દિવસ પછી શું શરૂ થયું?
તો એમ કહે છે આપણે 15 આપણે શ્રાવણ મહિનામાં જઈશું. તો શ્રાવણ મહિનાને કેટલા દિવસ જતા રહ્યા? અમાસથી ગણો તો આ 4 તારીખ છે, 1 તારીખે અમા હતી, અને અમાસ ન ગણો તો 2 તારીખથી શ્રાવણ મહિનો ગણો તો 3 દિન તો જતા રહ્યા. એમ સમય જતા વાર લાગતી નથી. અને કરવાનું તી આજ કરી લો, કાલે શોધનાર જીવડા તેની કોઈને ખબર નથી. કાલ કરંતા આજ કર, આજ કરંતા અબ, મૂળ વિનાનું દોબડું ગીર જાયગા કબર. અને આમ શાસ્ત્રકારો કહે છે કે કદાચ ઊંઘવાની તો મજા આવતી હોય, પણ એના કરતા પણ શાસ્ત્રકારો કહે છે જાગવાથી કેટલો લાભ. ઊંઘવાથી જો લાભ થતો હોય તો શાસ્ત્રકારો કહે છે બ્રહ્મમુહૂર્તે આ નિદ્રાસા પુણ્યક્ષય કારિણી. બ્રહ્મમુહૂર્તની અંદર જે નિદ્રા છે એ પુણ્યનો નાશ કરવા વાળી નિદ્રા છે, ઊંઘ છે. અને ઊંઘ જેવી ઊંઘ જો તમને હારી આવતી હોય, કેવી આ હારીમાં આવે, કેવી હારી આવે, જ્યાં બ્રહ્મમુહૂર્ત શરૂ થાય ત્યાં તો કે એવી ઊંઘ આવે. કેવી આવે? કેવી? આ મીઠી આવે. અને કોઈ કેસ ગુલાબી આવે, ગુલાબી. જો નિદ્રા દેવી નિદ્રા એ હારી આવતી હોય, ગુલાબી આવતી હોય, તો જો મહાપુરુષો કહેશે તો પછી એ બ્રહ્મમુહૂર્તની અંદર કહેશે કે જે કંઈ ભજન કરીએ, જપ કરીએ, વાંચન કરીએ તો એ કેવું સારું થાય. આખી રાત જો એ નિદ્રા ઊંઘ ન આવતી હોય, પડખા ફરી ફરીને તે આમ ફરિયાદ કરે ફરિયાદ કરે, અને જ્યાં એ બ્રહ્મમુહૂર્ત શરૂ થાય એવી મીઠી ઊંઘ આવવા લાગે, એમ થાય કે હવે તો આપણે હવા લઈ હુરી અચાનક હવાર પડી જાય. એને માટે શાસ્ત્રકારો કહે છે આ મનુષ્ય જરીય શરીર છે એ ઊંઘમાં માટે નથી. કેમ કે અનેક જન્મનો ઊંઘ્યો પ્રાણી કેમ કરી જાગે, કર્મ જ્ઞાનનો કારણ પડ્યો નિદ્રા ન ત્યાગે. તો કમસે કમ એ દેવી સંપત્તિના ગુણોને જીવનની અંદર ધારણ કરવાને માટે આપણને સુંદર સારો એ મનુષ્ય જન્મ મળ્યો છે. અને એ દેવ મનુષ્ય જન્મની અંદર પવિત્ર ચાતુર્માસની અંદર પવિત્ર શ્રાવણ મહિનાની અંદર જો ધીરે ધીરે નિદ્રાનો ત્યાગ કરી અને આપણે પરમાત્મા પ્રાપ્ત થવાને માટે પુરુષાર્થ કરીશું તો અવશ્ય એ દેવી સંપત્તિના ગુણોને આપણે એ ધારણ કરી શકશું. કેમ કે દેવી સંપત્તિના ગુણો બતાવ્યા પછી હારી વસ્તુ તો બતાવી દીધી, પણ હારી વસ્તુ એ અપેક્ષાકૃત કેવી છે એને માટે આસુરી વૃત્તિને બતાવવામાં આવે તો એ દેવી સંપત્તિની મહિમા આપણને સમજાય. અને આસુરી સંપત્તિને માટે ભગવાન હવે આખો અધ્યાય આગળથી આ 4 શ્લોકથી આખો અધ્યાય એ આસુરી વૃત્તિને માટે બતાવે છે. અને એમાં આસુરી વૃત્તિના ગુણો બતાવતા 6 બતાવ્યા છે, હું તમને અત્યારે બતાવી દઉં છું. દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષમેવ ચ અજ્ઞાનમ ચાભી જાતસ્ય પાર્થ સંપદ માસુરી. હે અર્જુન, દંભો દર્પો અભિમાનશ્ચ, દંભ દર્પ અભિમાન ક્રોધ પારુષ્ય અને અજ્ઞાન આ 6 આસુરી વૃત્તિના એ દુર્ગુણો કહો કે ગુણો કહો કે દોષો કહો, એ 6 દોષો એ આસુરી વૃત્તિના છે. એમાં દંભો દર્પ અભિમાનશ્ચ, તો એમાં ભાષ્યકારની પણ સંમતિ છે, અભિમાન કહો કે અતિમાન કહો એમાં ભાષ્યકારે સ્વીકાર કર્યો છે. એ ભગવાનની કૃપાથી આગળ સાંભળવાને માટે પ્રયત્ન કરીશું. પણ પવિત્ર ચાતુર્માસના સમયની અંદર ધીરે ધીરે દેવી સંપત્તિના ગુણોને ધારણ કરવા માટે મનથી નક્કી કરી અને પરમાત્મા પ્રાણ થવાને માટે પુરુષાર્થ કરો. પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરી કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામય
સર્વે ભદ્રાણિ પશ્યંતો મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત્. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદ કર પ્રસન્ન જ્ઞાન સ્વરૂપ નિજ બોધયોક્ત યોગી ભવરોગ વૈજ્ઞાન શ્રીમા સદગુરુ દેવની સનાતન ધર્મની આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની તાપી મૈયાની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દેવ હરા.